ડભોઈ નગરમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની સીધી અસર જનજીવન પર પડતા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ડભોઈ પંથક પણ ઠંડુગાર થઈ ગયો છે. મોડી રાત સુધી લટાર મારવા નીકળનાર યુવાધન પણ શેરીઓ કે પોતાના નાકે ધૂણી ધકાવી ઠંડી સામે રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે. હાલ છેલ્લા એક સપ્તાહથી ઉત્તર ભારતમાં મોસમે કરવટ બદલતા હિમવર્ષા પારાવાર થઈ રહી છે. તેને લઈને ઉત્તર ભારતમાં તો ઠંડીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે ધુમ્મસ પણ અડધા દિવસ સુધી પથરાયેલું જોવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં ઉત્તરથી પૂર્વ તરફ વાયરા આવવાની શરૂઆત થતાં સમગ્ર ગુજરાતમાં પણ હાલ ઠંડીમાં લપેટમાં આવી ગયું છે. ત્યારે બીજી બાજુ હવામાન ખાતાની આગાહી મુજબ સમુદ્રમાં હવાનું દબાણ વધવાથી આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડેની આગાહી પણ આપવામાં આવી છે. કુદરતી બદલે આ મોસમની કરવટને લઈને હાલ ડભોઈ પંથકનું તાપમાન પણ ખૂબ જ નીચું ગયું છે. આજરોજ પણ સમગ્ર દિવસ દરમિયાન હિલ સ્ટેશન જેવી ઠંડીની અનુભૂતિ ડભોઈની પ્રજા કરી રહી છે. આવી ઠંડીમાં સૌથી કપોળી હાલત ખુલ્લામાં અને ફૂટપાથ પર સૂઈ રહેલા મહેનત મજૂરી કરી ખાતા ગરીબોની જોવા મળી રહી છે.